इदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। करारुबिन्दे न पदारुबिन्दम् मुखारुबिन्दे विन्दयन्तम् वटाश्य पात्रश्य पुटे शयानम् बालं मुकुन्दम् अन्विषास्मरामि। श्रीकृष्णं वन्दे जगद्गुरु। गई काले अपने अष्टावक्र गीता आरंभ करो आरंभ चौबीस चौदह श्लोकों से अपने जो प्रथम अध्याय एम अपने जो कि मिथिला नरेश जनक महाराजे अष्टावक्र मुनि ने जे त्रण महत्व प्रश्नों पूछा। एक मनुष्य ने आत्मज्ञान केवी रीते थाय, बे मनुष्य की मुक्ति केवी रीते थाय, अने त्रण मनुष्य ने वैराग्य प्राप्ति केवी रीते थाय, एना बहु स्पष्ट अने मुद्दासर जवाबो आप्या पछी अष्टावक्र मुनि ए जनक महाराज ने समझावे छे के मनुष्य ने पोते बंधन में छे एवुं लाग्या करे छे तेना सात कारणों छे। ए सात कारणों ने विशदताथी समझावता कहे छे के पहलू कारण ए छे के मनुष्य पोते सर्वनो दृष्टा होवा छतां बीजा ने दृष्टा तरीके जीवे छे ए एना बंधन नु पहलू कारण छे। बीजू कारण ए छे के ते पोताने कोई वर्ण नो कोई आश्रम नो इंद्रिय गोचर थईने पोते माने छे के हुं आ वर्ण नो छुं अथवा आ आश्रम नो छुं वगैरे, ए पण एना माटे बंधन उभुं करे छे। त्रीजू कारण छे पोताने करता अने भोगता माने छे माटे बंधनग्रस्त अवस्था अनुभवे छे। चौथू कारण आपे छे के ते अज्ञानी होवाने कारणे बंधनग्रस्त अवस्थानो अनुभव करे छे अने एम माने छे के हुं आभासात्मक छुं एवा कोई ने कोई भ્રમમાં રહે છે। પાંચમું કારણ આપે છે કે દેહના અધ્યાસને કારણે પણ એ આવી રીતે બંધન અવસ્થા છે એનો અનુભવ કરે છે। છઠ્ઠું કારણ જે આપે છે કે એ સમાધિ કરી રહ્યો છે માટે પણ બંધનગ્રસ્તાનો અનુભવ કરે છે। અને સાતમું કારણ આપે છે કે તે ક્ષુદ્ર ચિત્ત વૃત્તિને વશ થાય છે માટે તેને બંધન દશાનો અનુભવ થાય છે। પણ ખરેખર તો જેવી જેની મતિ તેવી તેની ગતિ આ સનાતન નિયમ છે। એટલે જેવું એ મનથી ધારે એવું જે બને તો એને મનથી આવી ધારણા નહીં કરવી જોઈએ કે હું પોતે બંધનમાં છું। જો એવી ધારણા કરે તો ખરેખર બંધનગ્રસ્ત અવસ્થાનો અનુભવ કરે। પણ જે લોકો પોતાને મુક્ત માને છે તે હંમેશા મુક્ત જ છે અને જે પોતાને બંધાયેલો માને છે તે હંમેશા બંધાયેલો છે। આ વાત સમજાવતા એણે પંદરમા શ્લોકથી આખી વાત શરૂ કરતા એણે એમ કીધું કે તું શરીર નથી, તું ઇન્દ્રિયો નથી, તું અંતકરણ નથી, મન બુદ્ધિ ચિત્ત કે અહંકાર, માટે તું જીવ નથી, તું કરતા નથી, તું ભોગતા નથી, તું તો આત્મા છો। અને આત્મા કેવો છે? નિસંગો નિષ્ક્રિયો અસી ત્વમ સ્વપ્રકાશો નિરંજન અયમેવ હિ તે બંધ સમાધિ મન તિષ્ઠતિ। તું આત્મા હોવાને કારણે અસંગ છો, અક્રિય છો, સ્વયં પ્રકાશિત છો અને કોઈ પણ ડાક ઢૂક કે ધાબા વિનાનો કલંક વિનાનો નિર્દોષ છો। જે સમાધિ કરી રહ્યો છે તે તારું બંધન છે, એ તારો માનસિક ભાવ છે, તો એ તને બંધનગ્રસ્ત દશાનો અનુભવ કરાવે છે। આત્મા છે તે નિરવયવ છે, નિરાકાર છે, અને ઘાટ રૂપ દ્રવ્ય કશું નથી, અને પરિણામે એ માત્ર સાક્ષી રૂપે જ રહે છે, એ કોઈનામાં પડતો નથી, કોઈનાથી લિપ્ત નથી થતો, લપેટાતો નથી, અને એને કારણે એ અસંગ છે, એ અક્રિય છે, ક્યાંય સક્રિય તો બનતો નથી, અને પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે એ પોતે સ્વયં પ્રકાશિત રહે છે અને પાછો કોઈ પણ ધાબા ધુબા વિનાનો કોઈ પણ પ્રકારના કલંક વિનાનો હોવાને કારણે નિર્દોષ પણ છે। માટે તું તારા મનમાંથી આ બધા ખ્યાલો છે તે કાઢી નાખ કે તું ખરેખર બંધનગ્રસ્ત છો। સમાધિનો ખ્યાલ પણ બંધનની દશાનું કારણ બને એ એક બહુ જ મહત્વની વાત અહીંયા અષ્ટાવક્ર મુનિ છે તે જનકને સમજાવે છે।
મનુષ્ય અને વિશેષ કરીને આવો જ્ઞાની મનુષ્ય છે તે તો શુદ્ધ જ્ઞાન સ્વરૂપ હોઈ શકે એવા તે સમજાવવા માંગે છે કે ત્વયા વ્યાપ્તમ મિદમ વિશ્વમ ત્વયી પ્રોતમ યથાર્થતઃ શુદ્ધ બુદ્ધ સ્વરૂપત્વમ માગમઃ ક્ષુદ્ર ચિત્તતામ. તું આટલું સમજ કે તારા વડે આ વિશ્વ છે તે સર્જાયેલું છે અને તારામાં જે વણાયેલું છે આ વિશ્વનો સર્જક પણ તું છે, કારણ કે તે મનથી આ આખી સર્જના કરેલી છે, એની રચના કરેલી છે. જો તું મનથી એક વખત નક્કી કર કે આ સંસાર નથી કે આ સમાજ નથી તો એ નથી રહેતો. એટલે ખરું જોતા તું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છો અને માટે મારે તને સમજાવવું છે કે તું અક્ષુદ્ર એવી ચિત્ત વૃત્તિને વશ થયા વિના તું પોતે તારી શુદ્ધ એવી ચિત્ત વૃત્તિ જે છે તેની અંદર સ્થિર થઈને રહે. અને પછી આગળ ચાલતા 17મા શ્લોકમાં એને સમજાવે છે કે નિરપેક્ષો નિર્વિકારો નિર્વરહ શીતલાશય અગાધ બુદ્ધિર ક્ષુબ્ધો ભવ ચિન્માત્ર વાસન. તું કશાની પણ ઈચ્છા વિનાનો છો, વિકાર રહિત છો, ચિંતા રહિત છો, નિર્ભાર એટલે ભાર વિનાનો છો, શાંત અંતકરણ વાળો છો, ઊંડી બુદ્ધિ વાળો છો, ક્ષોભ રહિત થા અને માત્ર ચૈતન્યમાં નિષ્ઠા રાખનારો થા. ખરી જરૂર મનુષ્ય માત્રને જે છે તે આ જનક મહારાજને નિમિત્ત કરીને આપણને સૌને સમજાવે છે કે બંધનગ્રસ્ત આપણે બનીએ છીએ અથવા તો આપણે બંધનના ભોગ બનીએ છીએ તેનું કારણ એ છે કે આપણે ઈચ્છાઓ વાસનાઓ કામનાઓ લિપ્સાઓમાં જીવીએ છીએ. જ્યાં સુધી આ બધાથી મુક્ત નથી થતા ત્યાં સુધી આપણને આત્માનો અનુભવ થતો નથી. એટલે આપણે મનની ઈચ્છાઓ કામનાઓથી એક તો રહિત થવું પડે, બીજું આપણે જે વિકારવાન એવી આપણી જે મનોદશા હોય છે કે ભાવદશા હોય છે એમાંથી આપણે મુક્ત થવું પડે, ત્રીજું નિર્ભાર થવું પડે એટલે કે ચિંતા મુક્ત થવું પડે. આપણે જાત જાતની સાચી ખોટી એવી આધિ વ્યાધિ ઉપાધિઓ છે તે માથામાં ભરીને ચાલીએ છીએ અને એ આપણા મગજની અંદર આપણા પોતાના મનની અંદર બહુ ભાર ભરે છે. તો એ પણ બધું તું છોડી દે. એની જગ્યાએ ખરેખર જે મનુષ્ય શાંત ચિત્ત વાળો થાય છે, ઊંડી બુદ્ધિ વાળો થાય છે, ક્ષોભ રહિત બની જાય છે, એ માત્ર ચૈતન્યમાં જ નિષ્ઠા રાખતો થાય છે અને તેથી એને આત્માની અનુભૂતિ થાય છે. આટલું સ્પષ્ટ સમજાવે છે જનક મહારાજને નિમિત્ત કરીને આપણને સૌને. અને પછી કહે છે સાકારમ અનત્રમ વિદ્ધિ નિરાકારમ તું નિશ્ચલમ એતત તત્વોપદેશેન ન પુનર્ભવ સંભવ. આ મારે તને ખાસ સમજાવવું છે કે તું શરીર વગેરે સાકાર વસ્તુઓ જે છે તેને ખોટી માન અને નિરાકાર નિશ્ચલ અર્થાત જે નિત્ય છે એવા તત્વને તું ઉપદેશથી જો માનતો થઈશ તો ફરી જન્મવાનો સંભવ રહેશે નહીં. આ એક બહુ જ અગત્યની વાત છે તે અષ્ટાવક્ર મુનિ જનકને નિમિત્તે આપણને સૌને સમજાવે છે. આપણે જે જગતમાં કે જે સંસારમાં જીવીએ છીએ તે નામ રૂપ વાળું, આકાર ઘાટ વાળું, કલેવર શરીર વાળું, બોડી વાળું આ આખું જગત છે ને એના બધા સત્વો અને એના બધા જીવો છે. પણ આ બધાને નામ અને રૂપ હોવાને કારણે, ઘાટ અને આકાર હોવાને કારણે, એને જીવભાવ હોવાને કારણે એ બધા વિકારી છે, એ બધા ક્ષયગ્રસ્ત છે, નાશવંત છે, નશ્વર છે, એમાંનું કંઈ સત્ય નથી. એટલે પહેલી જરૂરિયાત એ છે કે તારી આજુબાજુ જે કંઈ છે તે સંસારના તમામ સત્વો તત્વો જે છે સાકાર તત્વો જેને કોઈ આકાર છે ઘાટ છે એ બધાને તું ખોટા માનવાનું સમજવાનું શરૂ કર. એ બધા જ મિથ્યા છે કારણ કે નાશવંત અને નશ્વર છે. એકમાત્ર નિરંજન નિરાકાર નિર્ગુણ એવું જે તત્વ છે તે સત્ય તત્વ છે, તે જ બ્રહ્મ તત્વ છે, એને જ તું કાયમી માન. એ શુદ્ધ છે, એ બુદ્ધ છે, એ પ્રબુદ્ધ છે, એ જ્ઞાન સ્વરૂપ છે. આ તત્વની અંદર તું જો નિષ્ઠા અને શ્રદ્ધા રાખનારો થઈશ તો તને આ જન્મ અને મરણના ફેરામાંથી પસાર થવાનું બનશે નહીં, તારા આવાગમન જે છે તે રહેશે નહીં. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જેટલું સાકાર છે એ બધું અસત્ય અને મિથ્યા છે, જેટલું નિરાકાર છે તે એકમાત્ર સત્ય નિરાકાર છે, નિશ્ચલ છે, નિત્ય છે અને તે પરબ્રહ્મ છે. પછી એ વાત સમજાવવા માટે 19મા શ્લોકની અંદર એક દ્રષ્ટાંત આપે છે અને દ્રષ્ટાંત છે તે દર્પણનું છે, અરીસાનું. અરીસાનું દર્પણનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે. યથે વા દર્શમ મશ્ય સસ્થે રૂપેંગત પરિસ્થતુ સહ તથે વાસ્મિન શરીરેન્તઃ પરિતઃ પરમેશ્વરઃ.
જેવી રીતે અરીસાની મધ્યમાં પ્રતિબિંબિત થયેલા રૂપની અસર અંદર તેમજ બહાર ચારે બાજુએ માત્ર એ અરીસો જ રહેલો છે અને તેના સિવાય તેનાથી જુદું બીજું કંઈ નથી, તેવી રીતે આ શરીરમાં પણ અંદર તેમજ બહાર ચારે બાજુએ એકમાત્ર પરબ્રહ્મ કે પરમેશ્વર છે, ચૈતન્ય છે, તે જ રહેલું છે અને તેના સિવાય તેનાથી જુદું બીજું કાંઈ છે નહીં. તો શું ખરેખર છે? જે અનાદિ છે, જે અનંત છે, જે નિત્ય છે, જે શાશ્વત છે, એવું એક જ તત્વ છે અને તે છે આ પરમાત્મા અથવા પરબ્રહ્મ અથવા પરમ ચૈતન્ય. તો એને સમજાવવા માટે એ દ્રષ્ટાંત વાપરીને કહે છે કે જેમ અરીસાની સામે આપણે ઉભા રહીએ અને અરીસાની વચ્ચોવચ્ચ જેમ આપણું પ્રતિબિંબ પડે, તો અરીસાની અંદર તેમજ બહાર ચારે બાજુએ માત્ર એ અરીસો જ રહેલો છે. હકીકતે ખરેખર તો એનું અસ્તિત્વ છે અને એના સિવાય તેનાથી બીજું કાંઈ નથી. અરીસો છે તો પ્રતિબિંબ છે અને એની અંદર અને બહાર બે જગ્યાએ છે. આપણે મૂળ બહાર બિંબ રૂપીએ છીએ અને અરીસામાં પ્રતિબિંબ રૂપે છીએ, પણ અરીસો છે અને એની અંદર બહાર આ સિવાય બીજું કંઈ નથી. તેવી રીતે શરીરમાં પણ અંદર તેમજ બહાર ચારે બાજુએ તારા શરીરમાં, મનુષ્ય માત્રના શરીરમાં અંદર અને બહાર બધે જ ચારે બાજુ એકમાત્ર પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, ચૈતન્ય, પરમ ચૈતન્ય એ જ છે, એ સિવાય બીજું કંઈ નથી. જો આટલી સમજ જો તારામાં આવી જાય તો તને જે ભ્રમણા થઈ હતી, તું જે મૂંઝવણમાં ને અવઢવમાં પડ્યો હતો કે મેં સપનામાં જોયું તે સાચું કે હું ઉઘાડી આંખે મેં જાગતા જોયું તે સાચું, એવો કોઈ પ્રશ્ન તારી અંદર થશે નહીં. એટલે દર્પણમાં પડતા પ્રતિબિંબનું ઉદાહરણ લઈને આખી વાત સમજાવે છે કે શરીરની અંદર અને શરીરની બહાર સર્વત્ર આ પરમ ચૈતન્ય જ રહેલું છે, સિવાય બીજું કશું છે નહીં. અને પછી છેલ્લા 20મા શ્લોકની અંદર સમજાવે છે બીજું એક ઉદાહરણ લઈને, એકમ સર્વગતમ વ્યોમ બહિર અંતર યથા ઘટે નિત્યમ નિરંતરમ બ્રહ્મ સર્વભૂત ગણે તથા. જેવી રીતે ઘડામાં બહાર અને અંદર એક અને સર્વવ્યાપક એવું આકાશ રહેલું છે, તેવી જ રીતે સમસ્ત જીવગણોમાં પણ અંદર તેમજ બહાર આ નિત્ય અને અવિનાશી એવું બ્રહ્મ તત્વ જ રહેલું છે. જો એક ફરીથી આપણે રોજબરોજ જેને જોઈએ છીએ એવું દ્રષ્ટાંત લીધું, એટલે આજુબાજુના જીવનમાંથી ઉદાહરણો લઈને વાત કરે છે કે જેથી આખી વાત અમૂર્ત ન રહે, મૂર્ત રહે અને આપણને સ્પષ્ટ રીતે સમજાય. તો આપણે જો એક માટીનો ઘડો મૂક્યો હોય તો એ ઘડાની અંદર પણ આકાશ છે, જેને આપણે ઘટાકાશ કહીએ છીએ. ઘડાની બહાર ઉપર પણ આકાશ છે, જેને આપણે વ્યાપક આકાશ કહીએ છીએ. તો ઘડાની અંદર અને ઘડાની બહાર સર્વ વ્યાપક, એમ ઘડાની અંદર છે તે પેલું એનું પ્રતિબિંબ જ છે આકાશનું, જેટલું ઘડાનું મોઢું એટલું આકાશ છે તે અંદર ઝીલાયેલું છે. તેવી જ રીતે આ સંસારમાં કે આ બ્રહ્માંડમાં જેટલા પણ જીવો છે ચારે યોનિના, તેમની અંદર બહાર પણ આ નિત્ય અને અવિનાશી એવું બ્રહ્મ તત્વ છે, તે જ વિલસી રહ્યું છે, તે જ જીવી રહ્યું છે, સિવાય બીજું કશું છે નહીં. તો આમ આ પહેલા અધ્યાયની અંદર 20 શ્લોકની અંદર જે ખરી વાત એને સમજાવવા માંગે છે તે છે આત્માનુભવનો ઉપદેશ. નિજત્વ સર્વમાં સાક્ષીભાવ રાખતા શીખે વાત એને સમજાવી છે. એટલે કે છે આ રીતે કે ખરી વાત એ છે કે મનુષ્યની પંચમહાભૂતનું પૂતળું આપણે ક્ષિતિ જલ પાવક ગગન અને સમીર, ધરતી આકાશ જલ વાયુ અને અગ્નિ એનું કોઈ પૂતળું નથી. નથી આપણે વર્ણ અને આશ્રમથી બંધાયેલ ઇન્દ્રિય ગોચે એવું નામ રૂપ કેવો દેહ. આપણે ખરેખર આવી રીતે કોઈ જેમ મીણનું પૂતળું હોય, જેમ કોઈ ધાતુનું પૂતળું હોય એવું આપણે પૂતળું પણ નથી. નથી આપણે કરતા, નથી આપણે ભોગતા, નથી સંસારી, નથી ભોગેક્ષુ, નથી મુમુક્ષુ, આપણે આમાંનું કાંઈ નથી. એટલે આ બધા પ્રકારની ઉપાધિઓ કે આ બધા પ્રકારની પદવીઓથી તું મુક્ત થઈ જા. હું આ બધી વસ્તુનો કરતા છું, મારા વડે આ બધું થાય છે, હું આ કરી રહ્યો છું, આ મેં કર્યું છે, એના ઉપર મારો સુવાંગ અધિકાર છે, એનું જે કંઈ ફળ હોય તે મને મળવું જોઈએ, એવી ભોગેચ્છામાંથી પણ તું બહાર આવી જા, એવા કર્તૃત્વના ભાવમાંથી પણ તું બહાર આવી જા. કારણ કે તારું શરીર કે તારી ઇન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્તના અને અહંના તારા આ અંતકરણો એ તું નથી. તું ખરેખર જે છે તો તારી અંદર રહેલો આત્મા છે, તારી અંદર રહેલું ચૈતન્ય છે અને એ તો અસંગ છે.
निराकार छे, आखा विश्वनु साक्षी छे, केम के पोते आत्मवान छे, अने आत्मा जे छे ते साक्षी स्वरूप छे, व्यापक स्वरूप छे, पूर्ण स्वरूप छे, एक छे, मुक्त छे, अक्रिय छे, असंग छे, निष्प्रुह छे, शांत छे, अने चैतन्य स्वरूप छे। आत्माना आ बधा गुणधर्मो छे, आत्मा आ मेरिट वाळो छे, एटले तू ए छो, तू शरीर नथी, तू इंद्रियो नथी, तू अंतकरण नथी, अने तू नथी करता, तू नथी भोगता, तू नथी भोगेक्षु, तू नथी मुमुक्षु, तू आमानू काई नथी। खरेखर तो तू पोते ज्ञान स्वरूप, आनंद स्वरूप छो, कारण के आत्मा शू छे, खुद शुद्ध ज्ञान स्वरूप अने आनंद स्वरूप छे। आपणे सौ आ वस्तु भूली गया छीए के आपणे आनंदना संतानो छीए, अमृतना संतानो छीए। आपणो खरो स्वभाव, आपणी खरी प्रकृति जे छे ते आनंदनी छे, अने ए ज आपणे भूली गया छीए। मनुष्य मात्रनी अंदर ज्ञान रहेलू छे, ए पण ए भूली गयो छे कि हूँ खरेखर शुद्ध ज्ञान स्वरूप छू, हूँ खरेखर शुद्ध आनंद स्वरूप छू। जेवी रीते अरीसानी अंदर प्रतिबिंब पड़े छे, पण ए आभासी छे, ए साचुं नथी। सत्य बात तो ए छे के अरीसानी अंदर ने बहार मात्र अरीसो ज होय छे, जेवी रीते घड़ानी अंदर ने बहार एक अने सर्वव्यापक एवुं आकाश रहेलू होय छे, तेवी रीते समस्त संसारमां तमाम प्रकारनी जीव सृष्टिनी अंदर अने बहार नित्य अने अविनाशी एवुं एक ब्रह्म तत्व छे, ते ज विलसी रह्युं छे, એ સિવાય બીજું કશું છે નહીં। કેમ કે એકમાત્ર નિત્ય છે, શાશ્વત છે અને ચિરંજીવ છે। જો મનુષ્ય દેહભાવ અને એને લગતી ભ્રમણાઓને છોડી દે, અચલ બોધરૂપ અને અદ્વૈત રૂપ આત્માનો વિચાર કરી પોતાના ચિદરૂપમાં સ્થિર થઈને રહે, તો તરત જ એ મનુષ્ય મુક્ત થઈ જાય, શાંત થઈ જાય, સુખી થઈ જાય છે। એ માટે માણસે શરીર વગેરે સાકાર વસ્તુઓ જેટલી છે તે બધાને મિથ્યા માની નિરાકાર ને જ ભજવું જોઈએ। આ નિરાકાર નિશ્ચલ હોય છે અને નિત્ય હોય છે એમ સમજીને એને ભજવું જોઈએ। જો આવી રીતે મનુષ્ય નિરપેક્ષ, નિર્વિકાર અને ચિંતા વિનાનો નિર્ભાર થઈને શાંત અને અંતકરણ વાળો, ઊંડી બુદ્ધિ વાળો, ક્ષોભ રહિત અને કેવળ ચૈતન્યમાં જ નિષ્ઠા રાખનારો થાય, તો તે સાચા અર્થમાં વૈરાગી બને છે, માટે મુક્ત બને છે અને માટે આત્મજ્ઞાની થઈ શકે છે। તો એટલી સ્પષ્ટતા સાથે પહેલા અધ્યાયના 20 શ્લોકની અંદર એ સમજાવે છે। આખા અધ્યાયનો સાર એ છે કે નિજત્વને સમજવાનો પ્રયત્ન કરો। તમારું શરીર તે તમે નથી, તમારું રૂપ તે તમે નથી, તમારું નામ તે તમે નથી, તમારી બેંક બેલેન્સ તે તમે નથી, તમારો પદ હોદો કે તમારી સત્તા એ તમે નથી। તમે કોણ છો? તમે નથી શરીર, નથી ઇન્દ્રિયો, નથી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, નથી કરતા, નથી ભોગતા। ખરેખર તમે આત્મ સ્વરૂપ છો, અને એ આત્મ સ્વરૂપ જ્ઞાનમય છે, આનંદમય છે, સત્યમય છે, ચૈતન્યમય છે। તો આવો સ્વત્વ ભાવ કેળવી અને સર્વમાં તમે એને જોતા શીખો। જે ચિત્ત શક્તિ મારામાં છે, જે ચૈતન્ય શક્તિ મારામાં છે, જે આત્મા મારામાં છે, તે જ સર્વમાં સાક્ષી ભાવે રહેલો છે એમ સમજી અને આગળ વધવું જોઈએ, એટલું પહેલા અધ્યાયની અંદર આપણને એ સમજાવે છે। હવે બીજા અધ્યાય ઉપર આપણે આવીએ ત્યારે આ નિજત્વ કેવું અદ્ભુત છે, આ જે છે તે કેવું માર્વેલસ સેલ્ફ છે, જેને આપણે સેલ્ફ કહીએ છીએ, સોલ કહીએ છીએ, આત્મા કહીએ છીએ, તે કેવી અદ્ભુત ચીજ છે એ આ બીજા પ્રકરણમાં સમજાવવાનો પ્રયત્ન છે। કે છે, અહો નિરંજનઃ શાંતો બોધ અહમ પ્રકૃતે પરઃ એતાવંતમહં કાલમ મોહે નેવ વિડંબિતઃ। જનક પૂછે છે, અને જનકનો પ્રશ્ન છે કે હું નિર્દોષ, શાંત, બોધરૂપ અને પ્રકૃતિથી પર છું એવું જો તમે કહ્યું, તો બહુ આશ્ચર્યની વાત છે કે આટલા બધા સમય સુધી મને કેમ એનું ભાન થયું નહીં, અને હું આ સંસાર અને આ શરીરના મોહ વડે ઠગાયા કર્યો, હું અત્યાર સુધી ઠગાયો જ છું, અને આ સંસારથી ઠગાયો, આ શરીરથી ઠગાયો, આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકારથી ઠગાયો, કરતા અને ભોગતા ભાવથી ઠગાયો, મને ખબર જ નહોતી કે હું નિર્દોષ, શાંત, બોધરૂપ અને પ્રકૃતિથી પર એવો પરમ આત્માનો એક અંશ, ચૈતન્ય અંશ છું, ચિદરૂપ છું, એ મને ખબર નહોતી। યથા પ્રકાશમ અમેક્યો દેહ મૈનમ તથા જગત,
अतो मम जगत सर्वमय था न त किंचन। एटले समझावीने कहे छे जेवी रीते आ देह ने एकमात्र हूँ ज प्रकाशमान करू छू तेवी रीते जगत ने पण हूँ ज प्रकाशमान करू छू, आथी समस्त जगत मारू छे अथवा मारू कई पण नथी। आ वात मात्र 20 श्लोक ने कारणे जनक ने समझाई छे, ने कई मोटी वात समझाई छे के मारा पोताना देह ने आजूबाजू रहेली प्रकृति ने के समाज ने समस्त सृष्टि ने आखा जगत ने जगत की बड़ी प्रवृत्तियों ने आ हूँ ज प्रकाशमान करूँ छे। आ हूँ एटले आत्मा, आ हूँ एटले आपणो पोतानो अंदर रहेलू चैतन्य, जेम मारी पोतानी जात ने एम आ बहार रहेला जगत ने पण हूँ ज प्रकाशमान करूँ छे। एटले के आपणे ज आरोपण करीए छे संसार ए बीजू कशुं नथी, आपणा मन थी आपणे जेनो आरोपण कर्युं छे तेवुं आ एक इम्पोज करेली वस्तु छे, अपना मन वड़े अपने उभी करेली वस्तु। जो तमे एक बार मन थी नक्की करो छो के मने आ संसार मा कोई रस नथी, आ संसार ने हूँ अनित्य मानु छू, नश्वर ने क्षणभंगुर मानु छू, मने एनी कोई चकाचौंध छे ते स्पर्शे नहीं, अने मारू ज उभू करेलू हतुं हूँ एने समाप्त करी दऊं छू, समेटी लऊं छू, तो तमने संसार के देह छे ते तमने आड़खीली रूप नहीं बने। वैराग्यमां अथवा तो मोक्षना मार्गे आगळ वधवामां जे आड़खीली रूप बनती होय छे ते आ बे बाबतो छे, देहनुं भान संसारनुं भान। ज्यां सुधी देहनुं भान अने संसारनुं भान आपणुं चाल्युं नथी जतुं, एने आपणे विदाई नथी करता, त्यां सुधी आत्मदेव आपणी सामे स्पष्ट थतो नथी। एटले सौथी पहेला देहभान अने संसारभानने आपणे विदाई करवुं पड़े छे, तो एनी विदायनी वात करे छे अने हवे समजावे छे कि सशरीरमहो विश्वम परित्यज्य मया अधुना कृतश्चित्त कौशला देव परमात्मा विलोक्षते। आश्चर्यनी वात ए छे कि शरीर सहित विश्वनो त्याग करीने, एटले के पोतानाथी जुदू समझीने कोई रीते कुशलता अथवा युक्ति प्रयुक्ति थी हवे मारा वडे परमात्मा जोवाय छे, एटले के विश्व परमात्मा थी जुदू न होवा छता पहला तेने सत्यवत गण्यु, પણ હવે જ્ઞાન થવાથી યુક્તિ પ્રયુક્તિ યુક્ત ઉપદેશ વગેરેથી તેનું મિથ્યાત્વ પ્રતીત થઈ અને પરમાત્માનું મને દર્શન થાય છે। જનક કહે છે કે તમારા આટલા ઉપદેશથી જ મારામાં જે તફાવત પડ્યો, મારામાં જે બદલાવ આવ્યો, મારામાં જે પરિવર્તન આવ્યું તે કેવું છે, મને હવે આટલી વાત સમજાણી કે આ વિશ્વ છે તે મિથ્યા છે, આ જીવન મિથ્યા છે, આ સંસાર મિથ્યા છે, એનો કારોબાર એનો પ્રપંચ આ બધું મિથ્યા છે। મને બહુ આશ્ચર્ય થાય છે કે આજ સુધી મને આ સમજાણું કેમ નહીં, અને હું એને જ સાચું માનીને ચાલતો રહ્યો સાચું માનીને ચાલતો રહ્યો, હવે મને સમજાય છે જ્ઞાન થવાથી, તમે જે જ્ઞાન આપ્યું જે સાચી સમજણ આપી એનાથી સમજાયું કે આવા સાચા ઉપદેશથી અને સૂચવેલા સાચા એવા પ્રપંચોથી એટલે કે યુક્તિ પ્રયુક્તિઓથી, તમે જે પણ પ્રકારની યુક્તિઓ અને પ્રયુક્તિઓ જે પ્રકારની સ્ટ્રેટેજીસ જે વ્યૂહરચનાઓ સમજાવી તેનાથી મને સમજાય છે કે શરીર પણ મિથ્યા છે અને સંસાર પણ મિથ્યા છે। ખરેખર જો કોઈ મિથ્યા ન હોય એવું એક તત્વ હોય તો તે પરમાત્માનું, પરબ્રહ્મનું અથવા પરમ ચૈતન્યનું છે, એ વાત હવે મને બરાબર છે તે પ્રતીત થાય છે, સમજાય છે। આ વાત સમજાવવા માટે ફરી એક દૃષ્ટાંત લે છે, ફરી એક ઉદાહરણ લઈને વાત કરે છે। યથા ન તોયતો ભિન્ન તરંગ ફેન બુદ્બુદાહા આત્મનો ન તથા ભિન્નમ વિશ્વાત્મ વિનિર્ગતમ। જેમ પાણીમાંથી ઉત્પન્ન થયેલા તરંગો, ફીણ અને પરપોટાઓ પાણીથી જુદા નથી, તેમ આત્મામાંથી બહાર નીકળેલું વિશ્વ પણ આત્માથી ભિન્ન નથી। આ એક વસ્તુ આપણે સમજતા નથી અને એથી જ આ બધા ગોટાળાઓ થયા કરે છે, તો એક વાત એ બરાબર સમજાવવા માંગે છે। આપણું જાણીતું ઉદાહરણ કે દ્રષ્ટાંત આપીને કહે છે કે તમે જુઓ છો કે પાણી છે એ તો વહેતું હોય છે, પ્રવાહી છે, પણ છતાંય એની અંદર તરંગો અને મોજાઓ ઉભા થાય છે, એની અંદર ફીણ અને પરપોટા છે તે ઉભા થાય છે, તો એ ફીણ પરપોટા કે તરંગો એ પાણીથી જુદા નથી। આપણે સમજીએ છીએ કે પાણી વડે જ બનેલા છે, પાણી ના જ બનેલા છે, પાણી થકી જ છે, તેમ આ સંસાર આ વિશ્વ એ પણ આત્માથી જ બનેલો છે, આત્માથી ભિન્ન નથી। એટલે લોકશાહીની વ્યાખ્યા કરતા જેમ આપણે કહીએ છીએ કે ટુ ધ પીપલ, ફોર ધ પીપલ ને બાય ધ પીપલ, એટલે કે આ જે છે તે લોકોથી બનેલું, લોકો માટેનું, લોકો દ્વારા સર્જાયેલું શાસન તંત્ર છે,
એમાં સંસાર પણ લોકોએ ઉભો કરેલો સંસાર છે, લોકો વડે થયેલો છે, લોકો માટે થયેલો છે અને લોકો થી થાય છે. તો આ તારે સમજવું જોઈએ કે જે કઈ બધું બને છે તે મનુષ્ય આત્માની શક્તિને કારણે બને છે. આત્માની બહાર બીજું કશું જ નથી. આત્મા એ આ રીતે તમને શરીરનું ભાન અને આ રીતે તમને સંસારનું ભાન થાય છે. વાસ્તવમાં એ વિશ્વ કે તમારું શરીર, તમારો દેહભાવ કે તમારો સંસાર ભાવ આત્માથી જુદી વસ્તુ નથી. આટલું તું સમજ તો તને ખબર પડશે. બીજું એક ઉદાહરણ આપે છે, હજી આ સમજાય એટલા માટે બીજું ઉદાહરણ. તંતુ માત્રો ભેવે દેવ પટો યદવદ વિચારિતઃ આત્મન તન્માત્રમે વદમ તદત્વીયમ વિચારિતમ. વિચાર કરતા જણાય છે કે કોઈ પણ કપડું તાંતણ રૂપ જ હોય છે, કારણ કે તાણો અને વાણો, આડો દોરો અને ઉભો દોરો એ એવી રીતે ઘટ્ટ રીતે સાંકળ્યા હોય છે કે જેને કારણે દોરા ન દેખાય અને વસ્ત્રનો ભાસ થાય. તો તાંતણામાંથી કપડાનું અસ્તિત્વ છે તે ભિન્ન નથી. કપડું તે પેલા દોરા અથવા દોરાના તાંતણાઓ છે. તેમ વિચાર કરતા જણાય છે કે આ વિશ્વ પણ આત્માનો જ અંશ છે. આત્મા એની અંદર વણાયેલો છે સમગ્ર વિશ્વમાં, અને વિશ્વની અંદર આત્મા વણાયેલો છે. તો વિશ્વમાં આત્મા છે ને આત્મામાં વિશ્વ છે એ ભિન્ન નથી, એ પણ સમજવું જોઈએ. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે, સર્વ ખલ્વિદમ બ્રહ્મ વાસુદેવમ જગત સર્વમ, જેને પરમ ચૈતન્ય કહીએ છીએ, જેને વ્યાપક એવી વિષ્ણુ શક્તિ જેને આપણે કહીએ છીએ, જેને કોસ્મિક કોન્શિયસનેસ કહીએ છીએ, તે સર્વત્ર વ્યાપ્ત છે. ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા શ્લોકમાં જેમ કહ્યું, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ચારે બાજુ અહીં ત્યાં જ્યાં નજર નાખો ત્યાં જગત, ત્યાં જગત, જેટલા જગતો હોય, જેટલા બ્રહ્માંડો હોય, જેટલી સૃષ્ટિ હોય, જેટલા સમાજો હોય, સર્વત્ર બધું જ ઈશ્વરનું નિવાસસ્થાન છે. ઈશ્વર ન હોય એવી કોઈ જગા નથી, કારણ કે એ જ પરમ ચૈતન્ય છે, એ જ પરમ શક્તિ છે, એ જ પરમ ઉર્જા છે. તો જેમ કપડું અને એની અંદર રહેલા દોરા ભિન્ન નથી, તેમ આત્મા અને આ શરીર, આત્મા અને આ સંસાર પણ પરસ્પરથી ભિન્ન નથી. એટલે આપણે ઉપરનો આત્મા ને એનું ફેબ્રિક, એનું ટેક્સચર, એનાથી મોહી જઈએ છીએ. ખબર નથી કે જેના વડે બનેલું છે એને આપણે પકડવાનું છે. દેહને નહીં, દેહીને, કપડાને નહીં, તાંતણાને, જેનાથી એ બનેલું છે, જેના વડે એ વણાયેલું છે. તો એવી રીતે આ સમસ્ત જગત, આ સમસ્ત સંસાર આખો આ ચૈતન્ય રૂપી તાંતણાનો બનેલો છે, અને તારે એને ઓળખવાનો છે, એને પામવાનો છે. અને પછી સમજાવે છે એને કે યથે વેક્ષુરશે ક્લુપ્તા તેન વ્યાપ્તે સરકરા તથા વિશ્વમ મયી કલત્રમ મયા વ્યાપ્તમ નિરંતરમ. જેમ હવે બીજું ઉદાહરણ આપે છે, શેરડીના રસમાં કપાયેલી અથવા એમાંથી બનાવાયેલી સાકર, એટલે કે શેરડીનો રસ, એ શેરડીમાં વ્યાપ્ત જ હોય છે, તેમ અહમમાં કલ્પાયેલું વિશ્વ પણ અહમ વડે વ્યાપ્ત રહે છે. શેરડીનો સાઠો તમે લો તો એ શેરડીનો સાઠો સીધો હોય કે વાંકો હોય, પણ એની અંદર જે છે તે મીઠો મધુરો રસ તો રહે જ છે. શેરડીનો સાઠો સીધો હોય કે વાંકો હોય, ન દેખાતો હોય છતાં એની અંદર સાકર જેવો મીઠો શેરડીનો રસ એ આખા સાઠાની અંદર વ્યાપ્ત રહેલો હોય છે. તેમ ઈશ્વરે કલ્પેલો આ સંસાર અથવા આ આખું બ્રહ્માંડ કે આ આખું વિશ્વ છે, તેની અંદર એ બધે જ વસેલો છે, એણે જ આ સંકલ્પ કરેલો છે અને એ બધાની અંદર વ્યાપ્ત રહેલો છે. સવાલ અહીંથી જ આપણને ઉભો થાય છે, જેણે આ સૃષ્ટિ સર્જી, જેણે આ બ્રહ્માંડ સર્જ્યું, જેને આટલા જીવો સર્જ્યા, જેને આ આખો નાટારંભ, આ આખું વિશ્વ અને આ વિશ્વનો ખેલ જેણે રચ્યો, એ બધે જ હાજર હોવા છતાં, તમામે તમામ જગ્યાએ એની ઉપસ્થિતિ હોવા છતાં નેપથ્યમાં શા માટે રહે છે, એ દેખાતો કેમ નથી, એ આપણને પોતે એમાંથી બહાર આવીને કે જણાતો કેમ નથી? આવો પ્રશ્ન આપણા મનમાં વારંવાર ઉઠે છે કે જેણે બનાવ્યું એની અંદર છુપાઈને રહે છે, એની પાછળ, એની ભીતર રહે છે, પડદા પાછળ રહે છે, નેપથ્યમાં રહે છે, એ આપણને દેખાતો નથી. તો કેવી રીતે જોવો? એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં ભગવાને સ્વમુખે કહેવું પડ્યું છે કે જગતમાં જેટલા પદાર્થો છે, ચાહે વૃક્ષ હોય કે વનસ્પતિ હોય, ચાહે પશુ હોય કે પંખી હોય, ચાહે એ ઋષિ હોય, મુનિ હોય કે અવતાર હોય,
चाहे मंत्र होय यंत्र होय के तंत्र होय सर्वत्र हूँ छू ये तमने न देखात हो तो मारी ऐश्वर्य मारी विभूति आमा आ छे आमा आ छे आमा आ छे आमा आ छे आमा आ छे। तमे जो आ बधाज पर्वत नी अंदर रहेली घोड़ाओ में रहेली हाथियों में रहेली वेदों में रहेली मुनियों में ऋषि मुनियों में अवतारों में जेमा जे कही रहेली मारी पोतानी ऐश्वर्य मैता छे मारी पोतानु विभूति तत्व छे जो तमे जोशो तो हूँ देखाऊ छे एम तमारे समझवू जोईए। हूँ तमने कई संघ चक्र गदा पद्मधारी विष्णु रूपे तमने दर्शन न दऊ हूँ तमारी जेम कोई साकार शरीर नथी मारे नाम नथी मारे रूप नथी हूँ निरवय छु मारे कोई अवयव नथी तो हूँ तमने तमे धारो छो एम कोई तमारा जेवा शरीरधारी पुरुष विशेष रूपे कई दर्शन न दऊ पण मारी उपस्थिति नो एहसास मारी उपस्थिति एनी अनुभूति तमने समस्त रीते समस्त जगत में तमारी आजूबाजू जगत में करावी शकू के पीपड़ा में हूँ आ छू यज्ञनी अंदर हूँ आ छू जप यज्ञ छु घोड़ाओ में आ रीते हूँ ऐरावत छु हाथी में आनी अंदर छे ते उच्चै श्रवा छु वेदों में हूँ सामवेद छु ऋषियों में हूँ नारद छु वगैरह वगैरह बतानी अंदर ए वस्तु पोतानी छे समझावे छे ने कहे छे के तमे मानो छो पण जेम शेरडीना साठानी अंदर चारे बाजू ईंच ईंच में रोम रोम में रस रहेलो होय छे तेम आखा विश्वनी अंदर हूँ पण एटलो ज व्याप्त होउं छु। आत्मज्ञानात् जगत्वादि आत्मज्ञानान् भाषते रज्जज्ञानादिह भाति तज्ज्ञानम् उद्भाषते नहि। समझावू छे ने कि आत्माना स्वरूपना अज्ञान ने लईने ज आ जगत भाषमान थाय छे जेने कारणे आ जगत आपणने देखाय छे शेने कारणे आ जगत आपणने सत्य लागे छे शेने कारणे आ जगत ने जीवन छे ते आपणने विद्यमान होय हाजर होय साक्षात होय एवुं लागे छे आत्माना स्वरूपनुं अज्ञान छे माटे आत्माने आपणे ओळखता नथी माटे आ आखुं जगत छे ते सत्य नथी आभास छे ए आभास आपणे पोते ज उभो करेलो छे आ आभास छे एम मानवाने बदले एम समझवाने बदले आपणे एने सत्य मानीने चाली रह्या छीए आपणुं अज्ञान छे परंतु आत्मज्ञान थतानी साथे आ जगत छे ते भासतुं नथी। જેવું આપણને આત્માનું જ્ઞાન થાય છે કે આ જગત ત્યાંથી વિદાય લઈ લે છે આ સંસાર ત્યાંથી વિદાય લે છે કોઈ નરસિંહ કોઈ મીરા કોઈ કબીર કોઈ દાદુ કોઈ નાનક કોઈ પણ મોટા કક્ષાના પછી એકનાથજી હોય જ્ઞાનેશ્વરજી હોય તુકારામ હોય કોઈ પણ આપણે જોઈએ છીએ ત્યારે એનો સંસાર રહેતો નથી હોતો એ પોતાની જ ચિત્ત વૃત્તિની અંદર સ્થિર થયેલા હોય છે એની જ મસ્તીમાં એ જીવતા હોય છે આત્માની અંદર સ્થિર થઈ ગયેલા હોય છે અને કેવળ આત્મ સાક્ષાત્કારની આત્મ સિદ્ધિ પામેલા હોય છે અને આનંદના જગતની અંદર એ લોકો રહેતા હોય છે। તો આવી પરિસ્થિતિમાં મનુષ્ય માત્ર પહોંચી શકે જે એકને માટે શક્ય છે તે બધાને માટે શક્ય છે એ વાતનો સિદ્ધાંત એ અહીંયા બતાવે છે અને કહે છે કે અંધારા ઓરડામાં પડેલું જે દોરડું છે એની અંદર આપણને સર્પની ભ્રાંતિ થાય છે ને સાચો સર્પ તો છે જ નહીં રૂમમાં ખંડમાં સાપ આવ્યો ક્યાંથી પણ એમ નથી વિચારતા આપણે અંધારામાં આપણને તરત જ એની અંદર સાપનો આભાસ થાય છે એ જ રીતે આ જીવાતા જીવનમાં ઉગાડી આંખે જાગૃત અવસ્થામાં પણ આ સંસારનો આપણને ભાસ થાય છે વાસ્તવમાં જેમ પેલું દોરડું છે તેમાં જગત પણ પેલું આત્મ સ્વરૂપ છે એનું જ્ઞાન આપણને થાય કે આ દોરડું છે ભાઈ સાપ નથી એમ આ આત્મા છે આ જગત નથી તો આ જગત છે તેનો નાશ થઈ જાય છે અને આપણે એની સાથે એકરૂપ થઈ શકીએ છીએ। તો ખરી જરૂર છે અજ્ઞાનના નાશની અને અજ્ઞાનનો નાશ માત્ર જ્ઞાનથી થઈ શકે જેવો જ્ઞાનનો ઉદય થાય કે અજ્ઞાન છે તે વિદાય થાય તો એ જ્ઞાન સ્વરૂપ તું થા તારી અંદર જ જ્ઞાન પડેલું છે માણસને બહારથી જ્ઞાન આપવાનું હોતું જ નથી શિક્ષણનો અર્થ પણ એ છે અંગ્રેજીમાં જે શબ્દ છે એજ્યુકેશન તો એનો મૂળ ધાતુઅર્થ તો એ છે કે જે અંદર છે તે બહાર ખેંચી કાઢવું અંદર રહેલું છે તેને બહાર આણવું લઈ આવવું એનું નામ એજ્યુકેશન। તો વિવેકાનંદજી એટલા માટે જ કહેતા હતા કે મનુષ્ય માત્રની અંદર દિવ્યતા અને પૂર્ણતા રહેલી છે એની દિવ્યતા છે તે ધર્મ વડે બહાર આવે અને એની અંદર જે પૂર્ણતા છે તે શિક્ષણ દ્વારા બહાર આવે કોઈ કોઈને કશું શીખવી નથી શકતું માણસની અંદર જ્ઞાન છે તે પૂર્ણપણે પડેલું હોય છે માત્ર વેર વિખેર હોય છે એની કડીઓ જોડવાનું કામ છે તે શિક્ષકે કે ગુરુએ કરવાનું હોય છે તો એ જ્ઞાન રૂપે ઉદ્ભાસિત થાય છે તેમ
તું જો આત્માની અંદર જઈશ તો તને પોતાને ખ્યાલ આવશે કે સાચું જ્ઞાન આ છે અને આ સંસાર તે મિથ્યા છે, આ દેહ તે મિથ્યા છે, અંદરના જગતમાં સાચું આનંદ છે, સાચું સુખ છે, સાચી શાંતિ છે. તો જેને પામવા આપણે ઝંખીએ છીએ, સાચું સુખ, સાચો આનંદ અને સાચી શાંતિ, એ ત્રણેય વસ્તુ આપણા આત્મામાં અંદર રહેલી છે. જેમ પ્રકાશ થતાની સાથે સર્પ નથી પણ દોરડું છે સાચી વાતનું ભાન થાય છે, અને આપણો એની ઉપર જે આરોપણ હતું, અભ્યાસ હતો, એસોસિએશન હતું સર્પનું, એ ચાલ્યું જાય છે. એમ જ્ઞાનનો પ્રકાશ થતા આપણને એ વસ્તુ સમજાય છે કે આ બહારનું જગત છે જ નહીં, આ સંસાર છે નહીં, ખરેખર તો એકમાત્ર આત્મા જ છે અને એ જ પ્રકાશમાન થઈ રહ્યો છે. આત્મા છે તે રિયલ છે, આ છે તે પ્રતિભાસ અથવા એનો આભાસ છે. અને હવે એ સમજાવે છે તે પ્રકાશો મે નિજમ રૂપમ નાતિરિક્તો અહમ્યહમ તતઃ યદા પ્રકાશતે વિશ્વમ તદાહમ ભાષ એવ હિ. પ્રકાશ એ જ મારું પોતાનું સ્વરૂપ છે, તેનાથી જુદું હું છું જ નહીં. જ્યારે વિશ્વ પ્રકાશે છે એટલે કે ભાષમાન થાય છે, ત્યારે પણ તે અહમ એટલે કે હુંનો જ ભાષ છે, એટલે કે અહમ એ જ વિશ્વરૂપે ભાષે છે. જે જ્ઞાનની વાત છે, જે સૂક્ષ્મ વાત છે, જે સમજવાની વાત છે, તે આ છે કે આત્મા છે તે પોતે પ્રકાશમાન છે, એ સ્વયં જ્યોતિ છે. એ સ્વયં એટલા માટે આપ દીપો ભવ એમ બુદ્ધ કહેતા હતા, દિલ તો ખોલીને દીવો કરો એમ આપણા મધ્યકાલીન સંતો ગાતા હતા. અને આપણા આત્માની અંદર અર્ચિષ્મતી જ્યોત રહેલી છે એમ શાસ્ત્રો કહે છે. તો આપણા પોતાનું આત્મા જે છે તે જ આવી જ્યોતિ સ્વરૂપ છે, તે જ પ્રકાશ સ્વરૂપ છે, એ છે તો આપણું જીવન છે. કોઈ વાર એવો કેમ આપણને વિચાર નથી આવતો કે જ્યાં સુધી આપણી અંદર પ્રાણ હોય છે, જીવ હોય છે, ત્યાં સુધી આપણું શરીર ચોક્કસ ઉષ્ણતામાન વાળું હોય છે, ચોક્કસ ગરમી ધરાવતું હોય છે. પણ જેવો જીવ ચાલ્યો ગયો, જેવો પ્રાણ ચાલી ગયો, એવું શરીર ઠંડુ પડવા માંડે છે. મતલબ કે આપણી અંદર જરૂરી ઉર્જા અને ઉષ્મા, ગરમી ટકાવી રાખનાર કઈ તત્વ આપણી અંદર હતું, તો એ તત્વ કયું છે? એ તત્વ તે બીજું કોઈ જ નથી, આ ચૈતન્યનું તત્વ છે. એ પોતે જ એક ઉર્જા છે, એ પોતે જ એક વિદ્યુત શક્તિ જેવી એક એનર્જી છે. તો એ એનર્જીને કારણે આપણે જે છે તે પોતે જીવંત લાગીએ છીએ, અને આ સંસાર પણ એને જ કારણે જીવંત લાગે છે. વાસ્તવમાં પોતે તેજ પુંજ છે એની એ પ્રતીતિ કરાવે છે. મનુષ્ય માત્ર બધા જ પોતે સ્વયં જ્યોતિ સ્વરૂપ છે, સ્વયં તેજ પુંજ છે. માણસે ભૂલી ગયો છે કે પોતાની અંદર જ આવું પ્રજ્વલિત જ્ઞાનનું સ્વરૂપ છે, અંદર જ પ્રકાશ. ઘણીવાર આપણે બહુ મૂંઝાયેલા હોય જીવનમાં, એવા પ્રસંગોમાં, એવા સંજોગોમાં આવી ગયા હો કે આમ જવું કે આમ જવું નિશ્ચિત ન થતું, એને આપણે અવઢવમાં કે દ્વિધામાં પડી ગયા હોય, ત્યારે આંતરપ્રેરણા ઇન્ટ્યુઇશનથી આપણને માર્ગ દેખાય છે, આ આપણને માર્ગ છે તે મળે છે. આપણું હૈયું એ ઉકલત સાથે કહે છે કે ના ના આમ કરશો તો તમને તકલીફ નહીં થાય, તમે મૂંઝાવમાં. તો આ આવે છે ક્યાંથી? આ આંતરપ્રેરણા, આ હૈયા ઉકલત, આ ઇન્ટ્યુઇશન ક્યાંથી આવે છે? એ આપણા પોતાના અંદર રહેલા અંતરાત્મામાંથી આવે છે. અને એટલા માટે કહ્યું છે કે જગતમાં સૌથી મોટું પ્રમાણ જો કોઈ હોય તો અંતરાત્માનું છે. મધ્યકાલીન કવિએ ગાયું કે લોચન અને મનની વચ્ચે ઝઘડો થાય છે, હૃદય કાંઈક કે અને બુદ્ધિ કાંઈક કહેતી હોય, બંને પરસ્પર વિરુદ્ધ એવો આપણને ઉપદેશ આપતા હોય કે એવો બોધ આપતા હોય, તો આપણે કોને અનુસરવું? બુદ્ધિ કહે તે વાતને સાચી માનીને એને અનુસરવું, કે હૃદય કહેતું હોય લાગણીથી એ વાતને માન્ય રાખીને હૃદયને અનુસરવું? આપણને બંને પ્રકારના અનુભવો છે. અને આપણે વિજ્ઞાન ભણ્યા પછી આપણને લાગે છે કે બુદ્ધિ જ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે, એટલે બુદ્ધિનું કયું માનવું, બુદ્ધિ જ આપણને સુજાડે તે રીતે આગળ વધવું. પણ બુદ્ધિ પણ છેતરામણી છે, બુદ્ધિ પણ ભ્રષ્ટ થાય છે, બુદ્ધિ પણ બગડે છે, અને બુદ્ધિ હંમેશા આપણને સન્માર્ગ અને સાચો માર્ગ જ દેખાડે છે માનવાને કોઈ કારણ નથી. એટલા માટે કહ્યું છે કે જ્યારે આવી દ્વિધામાં, આવા અવઢવમાં, આવા ભાવ દ્વિધામાં તમે જ્યારે હો, આવા એમ્બિવલન્સ ની અંદર તમે જયારે ફસાઈ ચૂકેલા હો, ત્યારે સૌથી મોટો વિશ્વાસ તમારે રાખવાનો તે તમારા આત્મા ઉપર રાખવાનો. તમારી આત્માની પ્રતીતિ શું કહે છે, તમને આત્મા શું સુજાડે છે, તો એ આત્માનું માર્ગદર્શન તમારે એટલા માટે લેવાનું છે કારણ કે પોતે સ્વયં જ્યોતિરૂપ, સ્વયં જ્ઞાન સ્વરૂપ, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. એટલે કહે છે, ન સમજાતું હોય તો ઉદાહરણ આપીને સમજાવું.
ओहो विकल्पितम विश्व महाज्ञानापि भाषते रूप्यम सुक्तो फणि रजोवारी सूर्य करे यथा। जेम अज्ञान थी कल्पायेलू रूपु रजत चीप मा भाषे, दरिया किनारे पानी थी तणे आवेली चीप मा आपने शू दिखाई छे चांदी रूपु दिखाई छे। सर्पनो भास जेम दोरडा मा थाई छे अने सूर्यना किरणों माथी एना प्रकाशनी कारणे रस्ता ऊपर रोड ऊपर अपने मृगजल नो अनुभव थाय छे एनो आभास थाय छे, तेम अज्ञान थी ज कपायेलू विश्व मारामां अथवा हूंमां भासे छे। तो आ त्रण उदाहरण थी एने समजावू छे के जे रीते खरेखर छे नहीं अने छतां आपणने देखाय छे। शुं शुं नथी? तो एक तो आपणे ज्यारे हाईवे उपरथी पसार थता होय आपणी कार लईने आपणुं वाहन लईने तो दूर नो रस्तो आपणने भीनो देखाय छे, ત્યાં આપણી કાર પહોંચે છે ત્યારે તો એ સાવ સુખ હોય છે, જરાય ભીનો હોતો નથી। તો એની ઉપર જે ભીનાશ દેખાણી, એની ઉપર જે આપણને એ ભીનું લાગ્યું, પાણીનું આવરણ લાગ્યું, એ મૃગજળ હતું, સાચું જળ નહોતું, બનાવટી હતું, આભાસી હતું। એમ આપણે આભાસોના જગતની અંદર જીવીએ છીએ, દોરડામાં સર્પનું ભાસવું, છીપમાં ચાંદીનું ભાસવું અને રોડ ઉપર આ રીતે મૃગજળનું ભાસવું, એ જેમ આપણે કલ્પેલું છે, ઉદ્ભવી કાઢેલું છે આપણા મનથી, આપણે પોતાની એવી કાચી સમજથી, એવું આ સંસાર છે તે આવું જ આપણી મનથી આપણે કલ્પેલી સૃષ્ટિ છે, તું એ સમજ। જે કંઈ ભાષે છે તે આ રીતે પ્રતિભાષો છે, મૂળ ભાષ નથી, મૂળ વસ્તુ નથી, મૂળ વાસ્તવ નથી, આ બધા પ્રતિબિંબો આભાસી છે, બિંબ નથી। આટલી વાતે સમજાવે, મતો વિનિર્ગતમ વિશ્વમ મયે લયમેષ્યતિ મૃદી કુંભો અલેવિચિહિ કનકે કટકમ યથા। હજી એક ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ માટીમાંથી થયેલો ઘડો માટીમાં, પાણીમાંથી ઉપજેલો તરંગ પાણીમાં, અને સોનામાંથી બનેલું કડું છે તે સોનામાં પાછું લઈ પામી જાય છે, તેમ મારામાં ઉદ્ભવ પામેલું વિશ્વ પણ મારામાં જ સમાઈ જવાનું છે, મારામાં જ લઈ પામશે। આખરે દરેક વસ્તુ છે તે લઈ પામે છે। તો તમે જુઓ કે કઈ કઈ વસ્તુ કેવી કેવી રીતે લઈ પામે છે, એના ઉદાહરણો આપ્યા કે મૂળ દ્રવ્ય તો માટી છે, આ માટીમાંથી જેટલા આકારો બનાવ્યા હશે, જેટલા ઘાટ નીપજાય, કોઈએ કોળિયું બનાવ્યું, કોઈએ માટલું બનાવ્યું, કોઈએ છીબું બનાવ્યું, કોઈએ તાવડી બનાવી, જે કઈ તમે વસ્તુ બનાવી હશે એ ભાંગી જશે, પલળી જશે, તો જેમ માટી થઈ જવાની છે, માટીમાં મળી જવાનો છે, અને પાણીમાંથી ઉઠેલો જે તરંગ છે, પરપોટો છે, પાછો પાણી બની જવાનો છે, તેવી જ રીતે સોનાનું કડું છે પાછું જેમ સોનામાં સમાઈ જાય, સોનીને આપણે આપીએ કે ભાઈ અમારા જૂના દાગીના, આને ઓગાડીને ફરીથી એમાંથી મને આ નવી ફેશનનો નવો દાગીનો બનાવી આપો, તો એને ઓગાડે છે ત્યારે શું થાય છે, એનો ઘાટ, એનું રૂપ, એ બધું નાશ પામે છે। તમે કંગન આપ્યા હોય તો એનું, એરિંગ આપ્યા હોય તો એનું, બાજુબંધ આપ્યો હોય તો એનું, અને એની જગ્યાએ ફરીથી સોનું થઈ જાય છે। તો મૂળ એનું રૂપાંતર ધાતુમાં થઈ જાય છે। એમ આ જગતની અંદર જે કઈ જીવો છે, જે કઈ સજીવ નિર્જીવ તત્વો છે, બધા જ જે છે તે આખરે મારામાં સમાય છે, એક જ બ્રહ્મમાંથી ઉદ્ભવેલા અને એમાં જ પાછા લઈ પામનારા જે તત્વો છે, એ તત્વો આપણે સંસાર કહીએ છીએ, એ તત્વોને આપણે વ્યષ્ટિ અને સમષ્ટિ કહીએ છીએ। તો જેમાંથી જન્મ્યા છે એમાં જ પાછા સમાઈ જવાના છે, જે દેખાય છે તે તો આભાસ છે, એટલે આ શરીર પણ આભાસી છે, શરીરની પ્રવૃત્તિ અને કર્મો પણ આભાસી છે, સંસાર ને સંસારનો જે નાટારમ કે ખેલ છે તે પણ આભાસી છે। અહો અહમ નમો મહ્યમ વિનાશો યશ્ય નાસ્તિ મે બ્રહ્માદિ સ્તંપ પર્યતમ જગન્નાશો અપી તિષ્ઠતઃ। તો મારે તને જનક સમજાવવું છે કે ઘાસ થી માંડી, તૃણ થી માંડીને બ્રહ્મા સુધી જગતનો નાશ થતા પણ એક તત્વનો જે નાશ નથી થવાનો, વિનાશ નથી થવાનો, તે અંદર રહેલું એક તત્વ, તે હું, મતલબ કે પરમ ચૈતન્ય પરમાત્મા છું, તેવા હું ને નમસ્કાર હો। અહો અહમ, હું કેટલો આશ્ચર્ય ભર્યો છું આજે મને ગુરુદેવ તમારી વાણીથી આ સમજાય છે કે જગતના કણ કણમાં જો આ પરમેશ્વર રહેલો છે, પરમાત્મા રહેલો છે, છેક તૃણ થી માંડી એને બ્રહ્મા સુધી સર્વત્ર એનો જ વિલાસ છે,
એનો કોઈ નાશ થતો નથી, આ આખા જગતનો નાશ થાય તો પણ, તો એવા નિત્ય, એવા પ્રબુદ્ધ, એવા જેને કહીએ શાશ્વત, એવા તત્વને, એવા પરમ તત્વને હું નમસ્કાર કરું છું. અને એને સમજતા, એને જાણતા મને કેટલું બધું આશ્ચર્ય થાય છે. તમે જુઓ એટલા માટે શબ્દો પણ એકદમ કેવા છે, આશ્ચર્યકારક શબ્દો બોલે, અહો અહો બોલે છે, અહો અહમ નમો મહ્યમ એકો અહમ દેહવાન અપી કિંચન ગનતા ના ગનતા વ્યાપ્ય વિશ્વ ભવસ્થિતિ. અહો અહમ મને, એટલે કે અહમને નમસ્કાર હો, હું દેહધારી હોવા છતાં એક જ છું, નથી કશે જતો કે નથી કશે આવતો, પરંતુ સમગ્ર વિશ્વને વ્યાપી રહ્યો છું. આ કોના સંદર્ભમાં કહે છે? આત્માના સંદર્ભમાં કહે છે. આત્મા જે છે તે દેહને ધારણ કરેલો છે, એને ઉપર આ વસ્ત્ર પહેર્યું છે, વસ્ત્રની અંદર છુપાઈને રહેલો, એની અંદર રહેલો, અંતર્ગત રહેલો એ આત્મા છે. તો એ નથી ક્યાંય આવતો, નથી ક્યાંય જતો. આત્મા છે તે તમારી કોઈ પ્રવૃત્તિની અંદર સામેલ નથી થતો, તમારા કોઈ નિર્ણયોમાં, તમારા કોઈ કાર્યક્રમોમાં, તમારા કોઈ લડાઈ ઝઘડામાં, તમારા સુખ દુઃખમાં ક્યાંય લેપાતો નથી. એ બિલકુલ ન્યુટ્રલ રહે છે, તટસ્થ રહે છે, સાક્ષી ભાવે બધું જોયા કરે છે. તો એવો ક્યાંય ન જતો, ક્યાંય ન આવતો, અક્રિય, નિસંગ એવો જે આત્મા છે તે સમગ્ર વિશ્વની અંદર વ્યાપી રહેલો છે. તો શરીરમાં જ્યાં સુધી હોય, વ્યષ્ટિમાં ત્યાં સુધી આત્મા કહીએ છીએ આપણે, અને સમષ્ટિમાં સર્વત્ર વ્યાપેલો હોય ત્યારે આપણે એને પરમાત્મા કહીએ છીએ. તમે આત્મા કહો કે પરમાત્મા, વાસ્તવમાં એ પરબ્રહ્મનું તત્વ છે, એ પરમ ચૈતન્યનું તત્વ છે, જેને નથી ઘાટ, નથી આકાર, જેને નથી શરીર, જેને નથી ઇન્દ્રિયો, જેને નથી કોઈ પણ પ્રકારના પંચભૂત. એવું એક અમૂર્ત તત્વ જે છે, તેવો નિરંજન, નિરાકાર, નિર્ગુણ, નિષ્પ્રભ એવું આત્મતત્વ છે, એનો જ ખેલ સર્વત્ર સમગ્ર વિશ્વની અંદર ચાલી રહ્યો છે. અહો અહમ નમો મહ્યમ દક્ષો નાસ્તિ સહ મત્સમ અસ્ફૃંશિ શરીણેન યન વિશ્વમ ચિરમ ધ્રુતમ. અહો અહમ મને, એટલે કે અહમને નમસ્કાર હો, મારા જેવો ચતુર કોઈ નથી કે જેના વડે શરીર સાથે સંસર્ગ સાધ્યા વિના આ વિશ્વ ચિરકાલથી ધારણ કરાય હોય. મારી વિલક્ષણતા તો જુઓ, કોણ બોલે છે? હજી જનક આ બધું બોલે છે. મને હવે આજે સમજાય છે કે આપણી અંદર રહેલો જે આત્મા છે એ જ ચિદરૂપ છે, એ જ ચિન્મય અંશ છે, અને એ એવો ચિન્મય અંશ છે કે એને નમસ્કાર કરવા જોઈએ આપણે. અને એ એટલો ચતુર છે કે જેના વડે શરીર સાથે સંસર્ગ સાધ્યા વિના વિશ્વ ચિરકાલથી ધારણ કરાયું છે. એના વડે જ આ વ્યક્તિ વ્યક્તિનું શરીર, વ્યક્તિઓનું શરીર, અને આ બ્રહ્માંડ કે આ જગત કે આ સંસારનું શરીર છે તે બનેલા છે. ચતુર એવો છે કે પોતે ક્યાંય દેખાતો નથી, પોતે બનાવ્યો છે એના કોઈ ઢોલ નગારા પીટતો નથી, પોતે સર્જનહાર છે, સર્જીને એ પોતાના સર્જનની પાછળ છુપાઈ ગયો છે, અને એ છુપાઈ ગયો છે ત્યારે આપણને દેખાતો નથી, આપણને ખ્યાલ નથી આવતો, પણ કરતા, હરતા, ભરતા, ધરતા બધું એ જ છે. તો એ વિશ્વને પોતાની અંદર ચિરકાલથી ધારણ કરીને બેઠેલો છે, એ જ પરમ આત્મા છે, એ જ પરમ ચૈતન્ય છે. આખી વાત એને સમજાવે છે અને પછી કહે છે, અહો અહમ નમો મહ્યમ યસ્ય મે નાસ્તિ કિંચન અથવા યસ્ય મે સર્વમ યદાંગ મનસ ગોચરમ. અહો અરે અહમ, એટલે કે અહમને નમસ્કાર હો, જે મારામાં કાંઈ જ નથી, અથવા તો જે મારામાં છે તે વાણી અને મનના વિશ્વ બનેલું બધું છે. મને જનક કહે છે કે હવે એ વાત સમજાણી કે આ આપણી અંદર રહેલું પેલું ચૈતન્ય સ્વરૂપ, આપણી અંદર રહેલું પરમ ચૈતન્ય સ્વરૂપ, પેલી ઉર્જા, કોસ્મિક કોન્શિયસનેસ, એ છે તો બધું છે, અને નથી તો કશું જ નથી. એ વાત હવે મને સમજાણી છે. અને પછી એ તરત જ કહે છે કે જ્ઞાનમ જ્ઞેયમ તથા જ્ઞાતા ત્રિતયમ નાસ્તિ વાસ્તવમ અજ્ઞાનાદ્વાતિ યત્રેદમ સહ અસ્મિ અહમ નિરંજન. હકીકતે આપણે તો ત્રિપુટી સમજતા હતા, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા, ત્રણ વસ્તુ ભેગી થવી જોઈએ ને, એક ત્રિપુટી ઉભી થાય તો જ આખી વાત આગળ ચાલે. તો જ્ઞાન છે, એને જાણકાર કોઈ જ્ઞેય છે, એટલે કે કોઈ જ્ઞાતા છે, અને એને જાણવું છે તે પદાર્થ છે, તો જ્ઞેય છે. આ ત્રિપુટી જ્યાં વાસ્તવિક રીતે નથી, પરંતુ
अज्ञान ने लईने भाषे छे अने ए भाषे छे त्यारे तमारे समझवानुं ए छे के अज्ञान ए तमने आवा आंबा आंबली देखाड़े छे। आ अज्ञान तमने संसार मोहक लगाड़े छे। आ अज्ञान ने कारणे तमने बधुं वालू अने मीठू लागे छे। वास्तवमां आत्मा छे ते सेमाई लपेटातो नथी, आकर्षातो नथी, खेंचातो नथी, ए तो निरंजन स्वरूप छे। सेज पण डाग डूग, सेज पण धाबू के कलंक ए लेतो नथी। बधाथी अस्पृष्ट, असंग, निष्प्रूव, निश्चल अने बिल्कुल अलायदो रहे छे। तो ए तू छो, मतलब के आत्मा ए निरंजन छे। भगवत गीता नी अंदर अर्जुन ए मनुष्य चेतना छे ने कृष्ण भगवत चेतना छे। अने कृष्ण ज्यारे समझावे छे अर्जुन ने के हवे हूँ तने एवी महत्वनी वात करी रह्यो छुं, एवो योग शीखड़ावी रह्यो छुं जे मैं सौथी पहेला सूर्यने शीख्यो हतो, त्यारे अर्जुन ने वात गड़े नथी। ये बात कुछ जची नहीं महाराज, जेम फिल्म मां पेलो हीरो कहे छे एम के ये मुझे ठीक नहीं लगी। केम? तो कहे छे हूँ अने तमे तो अत्यारे जगत मां आव्या ने सूर्य तो करोड़ों वर्ष थी छे, तो तमे केवी रीते सूर्यने शीखड़ाव्यो? सूर्य तो आदिकाळ थी छे ने आपणे तो हमणां छीए। त्यारे कहे छे तू भूली गयो छो। कृष्ण एने समझावीने कहे छे के तने याद नथी, मने तो आपणा बधा पाछला जन्मो याद छे। आपणे नर ने नारायण रूपे हता, घोर तपश्चर्या करी हती अने आपणे जे छे ते इच्छ्युं हतुं अने माटे आ संसारनुं नाकुं सर्जन थयुं छे। आ योग पण मैं सूर्यने समझाव्यो हतो। सूर्य छे ते વ્યવસ્વાનને ને વ્યવસ્વાને મનુને ને મનુએ ઋષિઓને અને એમ કરતા કરતા આપણા સુધી પહોંચ્યો છે એવી સ્થિતિ, તો એનો અર્થ એ છે કે મનુષ્ય માત્ર નિરંજન છે। મનુષ્ય માત્ર જે છે તે નારાયણ છે। આ નારાયણ જેટલો નિરંજન છે એટલો જ મનુષ્ય માત્ર નિરંજન છે, કારણ કે આત્મા છે અને આત્માને કોઈ દાગ ડૂગ, આત્માને કોઈ છાપ લાગતી નથી। द्वैत मूलमहो दुखम नान्यस्त्याशयाति मे सजम दृश्यते मे तत्रुन्मुषा सर्वमेक अहम चिद्रशो अमलः। अहो जे द्वैत थी उत्पन्न थतु दुख छे तेनु सत्य ज्ञान सिवाय बीजु कोई औषध नथी। आ समस्त दृश्य प्रपंच मिथ्या छे, हूँ एक अने शुद्ध चैतन्य रस छु। आ वात गुरुदेव तमारा वचनों थी अत्यारे मने समझाणी। જે દ્વૈતથી ઉત્પન્ન થતું દુઃખ છે, જ્યાં દ્વૈતનો ભાવ છે, જ્યાં બેપણાનો ભાવ છે, જ્યાં બાઇનરી ઓપોઝિશનની કલ્પના છે, ત્યાં હંમેશા દુઃખ રહેલું છે। પતિ અને પત્ની ગમે એટલા નિકટના સંબંધોથી સંકળાયેલા હોય ને છતાં માત્ર બે હોવાને કારણે પણ એમની વચ્ચે છે તે સંઘર્ષ અને ક્લેશ રહેતા હોય છે, એમના મન ઊંચા રહેતા હોય છે। કોઈ કારણ વિના, ઝઘડાનું કોઈ કારણ ન હોય, મતભેદનું કે મનભેદનું કોઈ કારણ ન હોય, પણ માત્ર બે હોવાને કારણે પણ, બંનેનું અસ્તિત્વ, બંનેની એન્ટિટી અલગ અલગ હોવાને કારણે પણ એમની વચ્ચે ક્યાંક અને ક્યાંક મનમુટાવ થયા કરતા હોય છે। તો જ્યાં જ્યાં આ પ્રકારનો દ્વૈત છે, આ હું અને આ તું એવો જે બેવડાપણાનો ભાવ છે, ત્યાં શું થાય છે? ત્યાં હંમેશા દુઃખ ઉત્પન્ન થાય છે। આ જગતની અંદર દ્વૈતનો નાશ કરવાની જરૂર છે, દ્વિવિધપણાનો। આ હું અને આ તું, આ અમે અને આ તમે, આ મારું અને આ તમારું, આ બધી વાતનો નાશ કરવાની જરૂર છે। જગતમાં જે કઈ દુઃખો છે તે આ દ્વૈત ભાવને કારણે છે। કારણ એનું શું છે કે સત્ય અને જ્ઞાન સિવાય આપણે એને સમજી શકતા નથી અને એવું કઈ નથી, એટલે આવા દુઃખનું કોઈ ઓષણ પણ નથી। આ જે કઈ રાગ અને દ્વેષ ઉભા થાય છે, જે કઈ જય અને પરાજય રચાય છે, જે કઈ આરાસા અને નિરાશા થાય છે, જે કઈ ચડતી અને પડતી થાય છે, બધું આ દ્વૈતને કારણે થાય છે। અને એમાંથી ઉત્પન્ન થતા જે દુઃખ, વ્યાધિઓ જે છે, ચિંતાઓ, યંત્રણાઓ અને વિટંબણાઓ છે, એને મટાડવા માટેનું, એને શાંત કરવા માટેનું જગતમાં કોઈ ઔષધ ન હોઈ શકે। આ સમસ્ત દ્રશ્ય પ્રપંચ મિથ્યા છે। જે દેખાય છે આખો આપણી આજુબાજુ જે માહોલ છે, આખું જગત અને આખું જે જીવન છે, એ દ્રશ્ય છે, જોઈ શકાય છે નરી આંખે, એમાં ઘૂમી શકાય છે, એમાં ફરી શકાય છે। તો એ આખું દ્રશ્ય જગત છે, તે એક પ્રપંચ છે, પણ મિથ્યા પ્રપંચ છે, આભાસી છે। એની અંદરથી તમને કાંઈ સુખ, કાંઈ આનંદ કે કાંઈ શાંતિ પ્રાપ્ત થયા નથી અને થવાના પણ નથી। ખરું શુદ્ધ ચૈતન્ય રસ જો હોય તો તે આત્મામાં જ છે, તમારા પોતાનામાં છે,
બહારના જગતમાં ક્યાંય નથી. તો આપણે શા માટે બહાર શોધીએ? શાંતિ બહાર શોધીએ, સુખ બહાર શોધીએ, આનંદ બહાર શોધીએ, એ દોડ જ ખોટી છે. જે વ્યક્તિ હું પોતે જ આનંદ સ્વરૂપ છું, હું પોતે જ ચૈતન્ય રસ છું અને હું શુદ્ધ ચૈતન્ય છું એવું સ્વીકારી સમજીને જીવવા લાગે છે, એને સંસાર રહેતો નથી. સંસારના સુખ દુઃખ, એના રાગ દ્વેષ, એના હતાશા નિરાશા, એના જય પરાય કશું રહેતું નથી. તો હું એક અને શુદ્ધ એવું ચૈતન્ય છું એટલી વાત જીવ માત્ર એ બરાબર સમજવી જોઈએ. અને પછી કહે છે, બોધ માત્રો હમ જ્ઞાના દુપાધિ કલ્પિતો મયા એવમ વિમૂર્ષતો નિત્યમ નિર્વિકલ્પે સ્થિતિર મમ. જોવા જાઓ તો હું કેવળ બોધરૂપ છું, અજ્ઞાનને લઈને જ મેં આ દ્વૈત પ્રપંચરૂપ ઉપાધિની કલ્પના કરી છે અને આમ નિત્ય વિચાર કરતા કરતા નિર્વિકલ્પ અવસ્થામાં મારી સ્થિતિ થઈ ગઈ છે. કેના જેવી આ સ્થિતિ છે? આ વસ્તુ મને અત્યાર સુધી ખબર જ નહોતી. હું તો આમ સમજીને ચાલતો હતો, અજ્ઞાનને લઈને જ આ દ્વૈતમાં રાજતો હતો કે નર છે તો માદા છે, સુખ છે તો દુઃખ છે, જય છે તો પરાજય છે, ધર્મ છે તો અધર્મ છે, બધી વાતોમાં દ્વૈત છે માનીને ચાલતો હતો અને એની ઉપાધિઓની હું કલ્પના કર્યા કરતો હતો. આવું નિત્ય નિરંતર વિચાર કરતા કરતા મારી નિર્વિકલ્પ અવસ્થામાં પણ મારી એવી સ્થિતિ થઈ ગઈ કે હું દ્વૈત ભાવમાંથી, હું બેવડાપણાના ભાવમાંથી, હું જુદાપણાના વિભક્ત હોવાના ભાવમાંથી હું બહાર નીકળી શકતો નહોતો. મારી એ સ્થિતિ થઈ ગઈ હતી. તો જ્યાં સુધી આ જગતની અંદર આ દ્વૈત ભાવમાં આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણે કોઈ સંજોગોમાં શાંત નથી થઈ શકવાના, સ્થિર નથી થઈ શકવાના, આપણે રસિક નથી થઈ શકવાના, આપણે ખરેખર નકામા થઈ જવાના છીએ. કારણ કે દ્વૈતનો આપણે સ્વીકાર કર્યો છે. એટલે તું નિરંજન છો એ વાત પણ સ્વીકારી, તું શુદ્ધ છો એ વાત પણ સ્વીકારી, તું બોધરૂપ છો એ વાત પણ સ્વીકારી અને હવે તું શાંત છો એ વાત પણ એને શીખડાવે છે. શું કામ? નમે બંધો અસ્તિ મોક્ષો વા ભ્રાંતિ શાંતા નિરાશ્રયા અહો મયી સ્થિતિમ વિશ્વમ વસ્તુ તો ન મયી સ્થિતમ. કે છે, અહો મારામાં રહેલું વિશ્વ ખરું જોતા મારામાં રહેલું જ નથી અને એને કારણે મને બંધન પણ નથી કે મોક્ષ પણ નથી. આશ્રય અથવા આધાર વિના ઉભી થયેલી જગતરૂપ ભ્રાંતિ છે તે હવે મારી શાંત થઈ ગઈ છે. હું અત્યાર સુધી ભ્રાંતિના અને ભ્રમણાના જગતમાં જીવતો હતો કે હું છું તે જ પરમાત્મા છું, મારું શરીર તે જ સર્વે સર્વા છે, શરીર એ જ મુખ્ય સાધન છે, એ જ મુખ્ય એવું ઉપાદાન છે, એવું બધું હું સમજતો હતો. પણ હવે મને ભાન થઈ ગયું કે હું આમાંનું કશું નથી, હું જો ખરેખર કંઈ હોઉં તો શાંતરૂપ છું. મારી અસલી ઓળખાણ જે છે તે શાંત સ્વરૂપની છે. એટલે મને બંધન પણ નથી કે મને મોક્ષ પણ નથી. આશ્રય અથવા આધાર વિના ઉભી થયેલી જગતરૂપ ભ્રાંતિમાં શાંત થઈ ગઈ છે. તો જુઓ કે હું હવે મારી ભ્રાંતિમાંથી બહાર આવી ગયો અને મને એ સમજાય છે કે જો મારામાં રહેલું વિશ્વ એ ખરું જોતા મારામાં રહેલું જ નથી એવું જયારે હું સ્વીકારું કે એ મિથ્યા છે, આભાસી છે અને માટે હું એને ખંખેરી નાખું, મારામાંથી પડતું મૂકી દઉં, તો પછી મને કોઈ બંધન કેવી રીતે નડે? મારે શેમાંથી મોક્ષ લેવાનો થાય? મોક્ષની પણ કોઈ વાતની જરૂરી ના પડે અથવા કોઈનો આશ્રય લેવાની પણ જરૂર ના થાય. હું સાચા અર્થમાં શાંત સ્વરૂપ બની રહું. શરીર મિદમ વિશ્વમ ન કિંચિત દિતિ નિશ્ચિતમ શુદ્ધ ચિન્માત્ર આત્મા ચ તત્વ સ્મિંગ કલ્પના અધુના. મારા આ શરીર સામે સાથે વિશ્વે કશું જ નથી કર્યું, આત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર છે, તો પછી જગતની કલ્પના શેમાં કરવી? આટલી વાતનો ફોડ તો તમે પાડ્યો, આટલી વાત તો સ્પષ્ટ રૂપે સમજાવી, પણ હજી મારા મનની અંદર એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન આ છે. જનક કહે છે કે આત્મા જો શુદ્ધ ચૈતન્ય માત્રાવાળો હોય તો પછી આ જગતની કલ્પના એનામાં શા માટે કરી ભગવાને? આ ન હોત તો ન ચાલત? તો એનો ઉત્તર જુઓ તમે. કહે છે, શરીરમ સ્વર્ગ નરકો બંધ મોક્ષો ભયમ તથા કલ્પના માત્ર મે વતત કિમ મે કાર્ય ચિદાત્મનઃ. અરે ભાઈ, શરીર સ્વર્ગ નર્ક બંધ મોક્ષ ભય એ બધું જ કલ્પનામાં જ છે. આ બધું માત્ર કલ્પનામાં છે, તેની સામે ચિદાત્મક ભાવે મારો શું સંબંધ છે? તો હવે સમજાવતા આપણને કહે છે,
शरीरो स्वर्ग नरको बंद मोक्षो भयम तथा कल्पना नामत्र वेतर किंग ने कार्य चिदात्मना। शरीर स्वर्ग नर्क बंधन मोक्ष भय ए बधुज मात्र कल्पना छे, तेनी सामे चिदात्मा रूप मारो सो संबंध छे। अहीं आपणे शंकराचार्य महाराज निर्वाण शतकम अथवा आत्म शतकम जे छे ए आपणे सूचशे। ए अष्टक जेणे रच्यु छे निर्वाण अष्टकम अथवा आत्म अष्टकम ए आपणे याद आवशे। नथी हूँ आ, नथी हूँ ते, नथी हूँ आ, नथी हूँ ते करता करता एने समझायुं तू शरीर नथी, तू मन बुद्धि चित्त ने अहंकार नथी, तू बंधन मां नथी, तू मोक्ष मां नथी, तू भय मां नथी, स्वर्ग नर्क जेवुं कहीं तारे छे ज नहीं, आ बधुं कल्पना रूप छे। खरी वात ए छे के तू मात्र चिदात्मा रूप ए ज छो, तो आवा चिदात्मा रूप मारो शो संबंध आ बधानी साथे, जे पोते पोताना चित्तनी शुद्ध अवस्थामां, पोताना सेल्फ सेमनेशमां, પોતાના પ્યોર સ્ટેટ ઓફ એક્ઝિસ્ટિંગમાં, ઉન્મની અવસ્થામાં જેમાં મન પણ ખતમ થઈ ગયું છે, એવી અમનની ભૂમિકાએ જે પહોંચી ગયા છે, શુદ્ધ પ્યોર કોન્શિયસનેસમાં જે લોકો પહોંચી ગયા છે, એને પછી આ સંસાર, આ શરીર, એના રાગ દ્વેષ, એના મોહમાયા, એની તૃષ્ણા, એની બુભુક્ષા, એના બધા જ બંધન અને મોક્ષ, એનો ભય, આ બધું ક્યાં રહે, એને કોઈ વસ્તુ સ્પર્શે નહીં। એટલે चिदात्म रूप तू छो, पोते तू ज साचो चिन्मय स्वरूप छो, ए वात तारे याद करवानी छे। अहो जन समूहे पी नद्वैतम पश्यतो मम अरण्यमीव समृतम कहरतिम कर्मण्यहम। एटले आखी वात समझावता हवे कहे छे के हो आ समस्त जन समुदाय मां पण द्वैत न जोनारा एवा मारा माटे आ बधुं जंगल जेवुं थई गयुं छे, तो पछी हुं शेमां आसक्ति राखुं। આ શક્તિ સેમાં આપણને થાય છે? જેનું રૂપ સુંદર હોય, જેનો સ્વાદ મધુર હોય, જેની સુગંધ ઉત્તમ હોય, જે આ બધા પ્રકારના ગુણ વિશેષ વાળા હોય, શબ્દ રૂપ સ્પર્શ ગંધ આ બધું જેમાં તન્માત્રાઓ રહેલી હોય, તેના તરફ આપણને આકર્ષી જાગે છે, તો એવી આ શક્તિ મારી ક્યાંથી રહે? કારણ કે મારું દ્વૈત જયારે ગળી ગયું, મારામાં મારાપણાનો અને તારાપણાનો, હું પણાનો અને પરાયાપણાનો કોઈ ભાવ જ ન રહ્યો, તો આ સમસ્ત જન સમુદાયમાં પણ દ્વૈત ન જોનારા એવા મારા માટે બધું જંગલ જેવું થઈ ગયું છે, મને સમય આ શક્તિ નથી। હવે નથી શરીરમાં, નથી સંબંધમાં, નથી ભોગમાં, નથી સંસારમાં, નથી બંધનમાં, નથી ભયમાં, નથી મોક્ષમાં, નથી નિર્ભયમાં, કોઈ વસ્તુની અંદર જે છે તે મારામાં રહી નથી। નાહમ દેહો, ના મે દેહો જીવો, નામહમ હિ ચિત્ત અયમેવ હિ મે બંધ આશિદ્યા જીવિતે સ્પૃહા। હવે મને સમજાય છે કે હું દેહ નથી, તેમ દેહ મારો પણ નથી, હું જીવ પણ નથી, કારણ કે હું ચૈતન્ય સ્વરૂપ છું। જીવન પ્રત્યે જે ઈચ્છા હતી તે જ મારા માટે બંધનરૂપ હતું। આ સાચી વાતનું જયારે આપણને ભાન કે જ્ઞાન થાય છે કે આપણે પોતે દેહ નથી, કારણ કે દેહ આપણો પોતાનો નથી। જેમ સરકારના ચોપડે આપણે આપણું પોતાનું ઘર ખરીદીને બાંધ્યું હોય તો 99 વર્ષના ભાડાપટ્ટે મળે છે, એમ આ શરીર પણ 99 વર્ષના ભાડાપટ્ટે કે 100 વર્ષના ભાડાપટ્ટે મળેલું એક મકાન છે, જેની અંદર આપણા આત્માનું નિવાસસ્થાન છે। આત્માએ રહેવા માટે થઈને જે સદન, જે કુંજ, જે નિવાસ બનાવ્યો તે આ શરીર છે। તો એ શરીર હોવાને કારણે હવે મને શેને માટે થઈને કોઈ વસ્તુ સ્પર્શે, જયારે હું પોતે ચિદાત્મ સ્વરૂપ થઈ ગયો હોઉં તો। નાહમ દેહો, ન મે દેહો જીવો, નામહમ હિ ચિત્ત। દેહી નહીં પણ હું વિદેહી થઈ ગયો હોઉં, જીવન નહીં પણ ચૈતન્ય સ્વરૂપ થઈ ગયો હોઉં, તો હવે મને કોઈ પણ પ્રકારના બંધનો કેવી રીતે નડે? જ્યારે અષ્ટાવક્ર મુનિએ જનક રાજાએ ને આવા જ્ઞાનના પ્રશ્નોના ઉત્તરો આપ્યા, જનકે અક્ષરશઃ એનું પાલન કર્યું, એક સાચા શિષ્ય તરીકે એમની સેવા શુશ્રૂષા કરી અને સાચું જ્ઞાન પામવા માટે તાલાવેલી દેખાડી, ત્યારે એનાથી પ્રસન્ન થઈ અને અષ્ટાવક્ર મુનિએ એને છતે દેહે, સદેહે, જીવતો હોવા છતાં, શરીર હોવા છતાં પણ એને વિદેહી એવું ઉપનામ આપ્યું, એવી ઉપાધિ આપી કે તારો દેહભાવ ચાલ્યો ગયો છે, તને તારા દેહમાં, તારા શરીરમાં કોઈ રુચિ નથી, કોઈ આશક્તિ નથી, તો તું હવે એનાથી અલિપ્ત થઈ ચૂકેલો છો, તને પોતાની જાતે તું છે તે ચૈતન્ય સ્વરૂપ સમજી ચૂકેલો છો, તારો જીવ એ તારા શરીરમાં નથી, શરીરની પ્રક્રિયાઓમાં નથી, એના કરતા કે ભોગતા ભાવમાં નથી, એના જે કહીએ એ પ્રકારના કોઈ વાસનાના ભાવમાં નથી,
તો તું જે છે તે દેહી નહીં પણ વિદેહી થઈ ચુક્યો છે, તું હવે જીવન નહીં પણ ચૈતન્યમય થઈ ગયો છે. અહો ભવન કલ્લોલેર વિચિત્ર દેત્ર કિષ્મથિત્તમ મયનંત મહામોઘો ચિત્તવાસે સમુદ્યતે. હું શું વાત કરું, શું વાત કરું? કે છે કે અનંત મહાસાગર રૂપ મારામાં ચિત્તરૂપી વાયુ વાતા જગત રૂપ વિચિત્ર તરંગો ઓચિંતા ઉઠ્યા હતા, હવે મને આજે સમજાય છે. રૂપકમાં આખી વાત મૂકી છે ને રૂપકમાં કહી છે કે મહાસાગર રૂપ મારા ચિત્તરૂપી વાયુ, આ અત્યાર સુધી અંદર ને બહારનું જે જગત હું જીવતો હતો તે મહાસાગર રૂપ હતું, અને એની અંદર મારામાં ચિત્તરૂપી વાયુ વાતા, મારા ચિત્તની વૃત્તિઓના ઉછાળા, એની કુદાકુદ, એના લોઢ જે ઉછળતા હતા તેના વડે આ જગત રૂપ છે તે વિચિત્ર, એ આકર્ષક અને મોહક મને લાગતું હતું. પણ હવે મને એ સમજાય છે કે આ વિચિત્ર તરંગો ઓચિંતા ઉઠ્યા હતા અને જેટલી ઝડપથી ઉઠ્યા હતા એટલી ઝડપથી પાછા શાંત પણ બેસી ગયા. તો મને હવે સમજાય છે કે આ દેહ અને આ સંસાર, એની અંદર જે કઈ પ્રવૃત્તિ ચાલી રહી છે તે બધી આ બુદબુદ જેવી છે, પરપોટા જેવી છે, થોડો સમય રહેશે ફરી પાછું એ મૂળ પ્રવાહમાં ભળી જશે, આપણું પણ એ થવાનું છે. થોડો સમય આપણે જીવીશું, થોડો સમય આપણે કઈ પણ કામગીરી કરશું અને પછી આ જગતમાંથી આપણી વિદાય આવી જશે. અને પછી કહે છે મયનંત મહામોઘો ચિત્તવાતે પ્રશામ્યતિ અભાગ્યા જીવ વણીજો જગત પોતો વિશ્વ નરહ. અનંત મહાસાગર રૂપ મારા ચિત્તરૂપ વાયુ શાંત બની જતા જીવ રૂપ માણો વાણીઓ વેપારીનું જગત સ્વરૂપ વાણ કમનસીબે ભાંગી ગયું. એક ઉદાહરણ આપીને ફરીથી વાત કરે છે કે જૂના જમાનામાં સાત સાગરો ખેડતા હતા સાહસિક બનીને વાણિયા વેપારીઓ જે છે તે, એ વેપારી માણસ સાથે આખા જગતની અંદર એના વાણો ફરતા હતા અને બહુ ધન કમાતા હતા. એવી રીતે એનું ઉદાહરણ લઈને કે છે કે અનંત મહાસાગર રૂપ મારામાં ચિત્તરૂપ વાયુ શાંત બની જાય ત્યારે, જે વાયુ ઉપદ્રવી હોય છે ત્યારે તો જાત જાતના તરંગો અને પરપોટા આપણા મનમાં આપણા મસ્તિષ્કમાં ઉભા કરે છે, પણ જયારે શાંત થઈ ગયા હોય ત્યારે જીવરૂપ વાણીઓ જે છે, આપણો અહંભાવ છે જે આપણો જીવભાવ છે, વાણિયા વેપારી જેવો છે, એનું જગતરૂપ વહાણ કમનસીબે ભાંગી ગયું. તો એની પોતાની જે માન્યતા હતી, એને જે ઇમારત ઉભી કરી હતી, એ જાણે કે ધ્વસ્ત થઈ જાય છે. અને છેલ્લે કહે છે મયનંત મહામોઘા સ્વાસ્ય જીવ વિચય ઉદ્યંતી ગ્રંતી ખેલંતી પ્રવિશંતી સ્વભાવ. આશ્ચર્યની વાત એ છે કે અનંત મહાસાગર રૂપ મારામાં જીવરૂપ મોજાઓ આપોઆપ જ ઉત્પન્ન થાય, અથડાય અને લય પામે છે. તમે તો જુઓ કેવું સુંદર વર્ણન કર્યું છે કે અનંત મહાસાગર રૂપ મારામાં જીવરૂપે મોજાઓ આપોઆપ જ ઉત્પન્ન થાય છે, અથડાય છે અને રમે છે કે લય પામી જાય છે. તો આ બીજા પ્રકરણની અંદર અષ્ટાવક્ર મુનિ જે સમજાવવા માંગે છે, એ જે વાત સમજાવી એના પ્રતિભાવ રૂપે જનક જે કહે છે તે આ બીજા શ્લોક આ બીજા અધ્યાયના 25 શ્લોકોમાં છે. જનકને કઈ વાત સમજાય છે? એને સમજાય છે કે જેમ પાણીથી તરંગો ફીણ અને પરપોટા જુદા નથી, જેમ તાંતણાથી કાપડનું અસ્તિત્વ જુદું નથી, જેમ સાકરમાં શેરડીનો રસ જ વ્યાપ્ત હોય છે, તેમ આત્મામાંથી નીકળેલું વિશ્વ આત્માથી ભિન્ન નથી. કારણ કે આત્મામાંથી નીકળ્યું છે અને સ્થિર થયેલું છે. આત્મ સ્વરૂપના જ્ઞાનને લઈને જ જગત ભાષમાન થાય છે, પણ જ્ઞાન થતા મોહભંગ થયો અને સમજાયું કે પોતે નિર્દોષ શાંત બોધરૂપ અને પ્રકૃતિથી પર છે, સમસ્ત જગત તેનું છે અથવા તેનું કાંઈ નથી. જેમ દોરડામાં સર્પનો ભાસ થાય છે, છીપમાં ચાંદીનો કે રૂપાનો ભાસ થાય છે, અને સૂર્ય કિરણોમાં જેમ બ્રજળનો ભાસ થાય છે, તેમ સ્વરૂપના અજ્ઞાન અને દેહ આદિના અધ્યાસોને વડે તેમજ ભૌગોલિક સિદ્ધિઓના અભિમાનને કારણે આ વિશ્વ આપણને સાચું ભાષે છે. આ જગત જેમાં આપણે વસી રહ્યા છીએ તે સાચું નથી, મિથ્યા છે, પણ સત્ય ભાષે છે. શેને કારણે? સ્વરૂપના અજ્ઞાનને કારણે, દેહા દીના અધ્યાસને કારણે અને ભૌતિક સિદ્ધિઓના અભિમાનને કારણે આપણને સત્ય ભાષે છે. પણ ખરું જ્ઞાન થતા આપણો મોહભંગ થાય છે અને આપણને સંસારનું મિથ્યાત્વ, આ શરીરનું મિથ્યાત્વ આપણને સમજાય છે અને સર્વત્ર બધે જ પરમાત્માનું દર્શન થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે આ નિજત્વનો નાશ નથી થતો. આવું નિજતત્વ છે તે તો ચિરકાલીન છે, એટલું
સમજાતા દ્રઢ પ્રતીતિ આપણી અંદર ઉભી થાય છે કે પોતે નિરંજન પ્લેસ પોસ્ટ પ્લેસ છે, શુદ્ધ ચૈતન્ય રૂપ છે, બોધ રૂપ છે, શાંત રૂપ છે, ચિદાત્મ રૂપ છે, દેહ નહીં વિદેહી છે, જીવ નહીં ચૈતન્ય છે, બાકી જાત જગત જીવન શરીર સ્વર્ગ નર્ક બંધન મોક્ષ ભય વગેરે બધું કલ્પના માત્ર છે, એ બધું સત્ય વાસ્તુ હતું ચિત્ત વાયુને કારણે, એ વાયુ શાંત થતા હું અને જગત જીવ અને શિવ સુખ અને દુઃખ મારું અને તમારું નો દ્વૈત ભાવ પણ ચાલ્યો જાય છે અને એટલે આ શક્તિઓ છૂટી જાય છે. હવે એ અવસ્થામાં પોતાનામાં જીવરૂપ મોજાની ઉત્પત્તિ સ્થિતિ ને લઈ ત્રણેય સાક્ષી ભાવે નિહાળી રહ્યો છું હું. તો આ બીજા ચેપ્ટરની અંદર આત્માના અનુભવનો અથવા અનુભવ નિજત્વ નિજપણાનો નિજત્વનો જે અનુભવ છે તેની અદ્ભુત વાત છે તેમાં કરેલી છે. આત્માનુભવનો ઉલ્લાસ જે કઈ હોય તે આ બીજા પ્રકરણની અંદર છે તે આપણી સામે આવેલો છે. આજે આ બીજા અધ્યાયના અંત સુધી આ 25 શ્લોકો સાથે આપણે આજની આ સત્સંગ સભા છે તે પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરીથી 1 વાગે પાછા આપણે આ જ રીતે 3જા અધ્યાય ઉપર જઈશું, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો ત્યાં સુધી આપણે અહીંયા વિરામ લઈએ છીએ અને વિરામ લેતા પહેલા આપણે શાંતિ પાઠ સાથે અહીંથી છૂટા પડીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ.